પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક અસુવિધા ઊભી થઈ છે। અહીંની લેબોરેટરીમાં મશીનરી બંધ હોવાથી 32 જેટલા ટેસ્ટ થઈ શકતા નથી, જેને કારણે જરૂરિયાતમંદ દર્દીઓને પણ ખાનગી લેબોરેટરીનો સહારો લેવો પડે છે। પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી લેબોરેટરીમાં બાયોકેમિસ્ટના સેમી ઓટો એનેલાઇઝર મશીન બંધ હાલતમાં જોવા મળે છે। આ મશીનમાં લીવર, કિડની અને હૃદય રોગના 32 પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે। જ્યારે આ મશીન ચાલુ હતું ત્યારે રોજના 150 થી 200 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા। હાલ મશીન બંધ હોવાથી હોસ્પિટલમાં દાખલ હોય તેવા અને હોસ્પિટલમાં આવતા હોય તેવા દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં આ પ્રકારના રિપોર્ટ કરાવવા પડી રહ્યા છે। અહીંયા ભાવસિંહજી હોસ્પિટલમાં જે કોરોના સેન્ટર છે ત્યાં લેબોરેટરી જગ્યા છે, ખરેખર લેબોરેટરી ત્યાં હોય છે જે નર્સિંગ હોલ, પણ એમાં તપાસ કરતા જે બાયોકેમિસ્ટના જે ટેસ્ટ થતા હોય એ ટેસ્ટનું મશીન જ 10 દિવસિયા બંધ છે। આના માટે સિવિલ સર્જન અને આરએમઓએ આને ધ્યાન જ નથી આપ્યું। આ લોકોએ રજૂઆત કરી છે, લેબોરેટરીમાંથી ચીફે પણ રજૂઆત કરી છે, પણ ધ્યાન નથી આપ્યું। મારું કહેવાનું એમ છે કે દર્દીઓને સુવિધા વધવાના બદલે ઘટતી જાય છે। કોઈન સેન્ટર બનાવ્યું છે, નર્સિંગ હોસ્પિટલ બનાવી છે, પણ જે દર્દીઓ ગરીબ ગામડામાંથી બધામાંથી આવે છે તો એ લોકોને સુવિધા ન મળતી। આ બાયોકેમિસ્ટ મશીન બંધ થવાથી કેન્સરના દર્દી, હાર્ટના પેશન્ટ, કિડનીના પેશન્ટ આ લોકોને એટલી તકલીફ પડે છે ને અહીંયા ન છૂટકે બિચારા ગરીબ માણસોને પ્રાઇવેટમાં કરાવવું પડે છે। પ્રાઇવેટમાં કરાવે તો જ એને સારવાર મળે છે। ઘણા લોકો પૈસા ન હોવાના કારણે પ્રાઇવેટમાં કરાવી ન શકતા અને એના કારણે એ પેલી એની સેવા લેવામાં, આરોગ્યમાં, પોતાને ટ્રીટમેન્ટ લેવામાં તકલીફ પડે છે। તો તાત્કાલિક ધોરણે જો આ બાયોકેમિસ્ટનું મશીન ચાલુ ન કરાવે ને નવું ન મોકલે તો આના માટે અમે ગઈકાલે પણ આ બાબતની રજૂઆત કરી હતી। હું આરોગ્ય અધિકારી નીતિન પટેલ અને કિશોર કાનાણીને હું આ બાબતમાં રજૂઆત કરવાનો છું। આ મામલે સિવિલ સર્જનના જણાવ્યા મુજબ હાલ આ મશીન રિપેર થઈ શકે તેવી સ્થિતિમાં નથી, જેથી નવું મશીન લેવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી 15 દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। હમણાં થોડા સમયથી આપણે જે સેમી ઓટોલાઇઝર મશીન હતા તે બંધ પડ્યા છે અને એ વર્ષો જૂના હતા, સીએસસી ખાતેથી લોન પર આપેલા હતા। હવે કંપનીના એન્જિનિયરને બોલાવીને તપાસ કરાવી, એણે કીધું કે હવે આ બહુ જૂના છે અને રિપેરેબલ નથી, એટલે અમે નવા ખરીદવા માટે એની પ્રોસિજર ચાલુ કરી છે, ટૂંક સમયમાં જ નવા મશીન ખરીદીને આવી જશે।